નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલને ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલના તબક્કે જે COVID-19ની અસરો ચાલી રહી છે એ સમયે આપણો અભ્યાસક્રમ ઘરેથી જ ચાલુ રહ્યો છે. તો એ અંતર્ગત આપણે શરૂઆતમાં જે જોયા હતા કે આપણા 5 વિભાગ જોયા હતા, આપણો વિભાગ 6ઠો છે અને અંત તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. પાઠ પહેલો, સંખ્યા પરિચય, જેમાં આપણે છેલ્લા વિડીયોમાં આપણે આસન મૂલ્યની વાત કરતા હતા. તો એ આસન મૂલ્યની અંદર આપણે શું ચર્ચા કરી હતી? તો આસન મૂલ્યમાં આપણે જોયું હતું કે એક દશકના આધારે અને બીજું જોયું હતું તો કે 100ના આધારે. તો જો એનું એક સામાન્ય જરાક ઉદાહરણ આપી દઉં તો માની લો કે કોઈ એક સંખ્યા છે કે 23 સંખ્યા છે, 43 સંખ્યા છે, 43 માં એનો એકમનો એટલે કે છેલ્લો અંક છે એ 3 છે, તો 3 હોય તો એનું આસન મૂલ્ય આપણે ગણીએ તો શું લેવા, 10ના આધારે ગણીએ છીએ તો એનું છેલ્લો અંક 3 છે તો એનું આસન મૂલ્ય 0 થતું હતું. તો 0 થતું હતું એટલે અહીં શું કરી નાખીએ, 3ની જગ્યાએ 0, એટલે આ શું થઈ ગયું, આનું આસન મૂલ્ય થઈ ગયું હતું. પછી હજી એક બીજું ઉદાહરણ આપું કે ભાઈ 59 છે, એટલે કે હવે અહીંયા 9 છે, તો 9 છે એના માટે આપણે આસન મૂલ્ય ગણતા હતા તો એ શું થતું હતું, તો કે 10 થતું હતું. તો અહીંયા કણે આપણે 5, 9 માટે 0, પરંતુ આસન મૂલ્ય 10 હતું એટલે હવે 10 ઉમેરીએ એટલે 50 + 10 એટલે થાય 60. તો 59 નું આસન મૂલ્ય કેટલું થતું હતું, 60 થતું હતું. તો આ હતું આપણું 10ના આધારે આસન મૂલ્ય હતું. હવે 100ના આધારે જોઈએ તો એનું એક ઉદાહરણ આપું. માની લો કે હું એમ કહું કે 139 છે. હવે 139 છે છેલ્લા 100ના આધારે હોય, 100 હોય એટલે કેટલા, 2 અંક જોવા પડે. તો 100ના આધારે જોવાનું હોય તો 2 અંક જોઈએ, તો 2 અંક છે એટલે છેલ્લા 2 અંકમાં 39 છે. તો હવે 1 થી 49 ની અંદર હોય, જો અંક 1 થી 49 ની અંદર આવતો હોય તો આપણે એનું આસન મૂલ્ય કેટલું લેતા હતા, 00 લેતા હતા. એટલે કે 00 છે એટલે આપણે એમ કહીએ કે 1 ના 1 એમને પાછળના 2 અંકો છે એના શૂન્ય કરી નાખીએ અને 00 એટલે આમાં 00 ઉમેરો એટલે શું થઈ ગયા, 100ના 100 જ રહીએ. એટલે આપણે એમ ગણીએ તો 139 નું આસન મૂલ્ય કેટલું થાય, 100 થતું હતું. પછી હવે આવી જ રીતના હજી એક ઉદાહરણ આપું કે માની લો કે 180 ઉદાહરણ આપું. હવે 180 છે, હવે એમાં છેલ્લા 100ના આધારે લઈએ છીએ તો 100ના આધારે આપણે એમ કહીએ કે ભાઈ છેલ્લા 2 અંકો લેવા પડે તો 80. તો 80 છે એ કેની વચ્ચે આવે, તો કે 50 થી 99 ની વચ્ચે આવે. કેની વચ્ચે આવે, 50 થી 99. તો 50 થી 99 ની વચ્ચે આવે તો એની અંદર આપણે એનું આસન મૂલ્ય કેટલું હતું, તો કે 100 હતું. 100 હતું તો આપણે શું કરવું પડે, તો કે 1 ના 1 એમને એમ પાછળ 80 હતા એના 2 મીંડા પ્લસ આસન મૂલ્ય કેટલું થતું હતું, તો કે 100. કેટલું થતું હતું, 100. તો કે 100 ઉમેરવા પડે એટલે 100 ને 100 કેટલા થાય, 200. તો 180 નું આસન મૂલ્ય થાય આપણા માટે 200. તો આ હતું આપણા માટે શું હતું, તો કે આસન મૂલ્ય હતું જેની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે કરવાનું છે આસન મૂલ્યની જ વાત, પરંતુ હવે કેનો અંદાજ મેળવવાનો છે, તો કે 1000 માટે. આસન મૂલ્ય દ્વારા નજીકના 1000 નો અંદાજ કેનો મેળવવાનો છે, નજીકના 1000 નો અંદાજ મેળવવાનો છે આપણે. હવે વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે 100, 10 અને 100ના આસન મૂલ્યમાં જેમ આપણે અંકો કીધા હતા કે આ અંકની વચ્ચે હોય તો આ જ આપણે 0 અને 10 મૂકતા હતા, અને જો બીજા આપણે અંકો કીધા હતા 1 થી 49 ની વચ્ચે હોય તો 100 00 મૂકવાના, અને જો 50 થી 99 ની વચ્ચે હોય તો 100 મૂકવાના હતા. તો એવી જ રીતના આ 1000 ની અંદર પણ એમ જ થશે વિદ્યાર્થી મિત્રો, કે આપેલ સંખ્યાના છેલ્લા અંકો કેની વચ્ચે હોય, 1 થી, જોજો હો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, 1 થી 499 ની વચ્ચે હોય તો તેનું આસન મૂલ્ય કેટલું થશે, 000 થાય. ટૂંકમાં કેવું થઈ જશે, 00. કેની કેની વચ્ચે હોય,
થી 499 ની વચ્ચે હોય ત્યારે. હવે એવી જ રીતના હજી આપેલ સંખ્યાના છેલ્લા અંકો જો કેટલા હોય, એમ કહું કે 500 થી, ક્યાંથી વિદ્યાર્થી મિત્રો વાત કરું છું, 500 થી 999 ની વચ્ચે હોય તો તેનું આસન મૂલ્ય થશે તમારા માટે 1000. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે શું કરશું, નોટ કરી લેશું. જો આ નીચે લીટી કરી છે એ ખાસ ધ્યાનમાં રાખવાની. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? કે જો 1 થી 499 ની વચ્ચે હોય તો એનું આસન મૂલ્ય કેવું થઈ જાય, 0 0 થઈ જાય છે. અને જો 500 થી 999 ની વચ્ચે હોય તો એનું મૂલ્ય થઈ જાય છે 1000. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એના ઉદાહરણ જોઈ લઈએ કેવી રીતના થશે. હવે જો એની અંદર તમને ઉદાહરણ આપું તો ઉદાહરણની અંદર હું એમ કહું કે 1531. હવે 1531 છે, 531 છે. હવે આનો નજીકના 1000 નો અંદાજ મેળવવાનો છે. 1000 નો અંદાજ મેળવવાનો હોય એટલે આપણે કેટલા અંક લેશું, 3 અંક લેશું. કેટલા અંક લેશું, 3 અંક લેશું. હવે આનો જો 3 અંક લ્યો તમે તો 531 કેની વચ્ચે આવશે, 531 500 થી 999 ની વચ્ચે આવી જાય છે. બરોબર? તો એના માટે થઈને આપણે શું કરશું કે આપેલો જે અંક છે એ એક એમને એમ પાછળના 3 અંક છે શૂન્ય થઈ જાય, વધતા એનો જે અંદાજ આવતો હતો કેટલો આવતો હતો, 1000 આવતો હતો. તો આની અંદર આપણે શું કરી દઈશું, 1000 ઉમેરી દઈએ એટલે આનો નજીકનો અંદાજ થઈ જાય 2000. 1000 માં 1000 થાય એટલે કેટલા થાય, 2000 થાય. હવે એવી જ રીતના બીજું એક ઉદાહરણ આપું કે માની લો કે 1439. 1439, તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જો 1000 નો અંદાજ મેળવવાનો છે તો 439 કેની વચ્ચે આવે નિશ્ચિત કરો. 1 થી 499 ની વચ્ચે આપણે 439 આવી જાય છે. હવે એની વચ્ચે આવી જાય છે તો આ છેલ્લા અંકો કેવા થઈ જશે, 0 0 0, એટલે કે 1 પાછળના 3 અંક 0 0 0, એટલે આપણે માટે શું થઈ ગયું, આનો નજીકનો અંદાજ કેટલો થઈ ગયો, 1000. હવે આથી ને હજી બીજું એક વિશેષ ઉદાહરણ આપું. માની લો કે હું એમ કહું કે આવી રીતના આપેલું છે, હવે આનો નજીકનો અંદાજ મેળવવાનો છે 1000 માટે. ભલે સંખ્યા 005 છે પણ આપણે એમ કે નજીકના 1000 નો અંદાજ મેળવવો તો 005 છે તો 5 જ ગણવાના આપણે. કેટલા, 1 2, આ 005 છે પણ આપણે ગણાય કેટલા, ખાલી ફક્ત 5 જ ગણાય. તો ફક્ત 5 છે કેની વચ્ચે આવી જાય, 1 થી 499 ની વચ્ચે આવી જાય તો આપણે આનું મૂલ્ય શું થઈ જાય, 0 0 ને 0. આ શું થઈ ગયું, આનું આસન મૂલ્ય થઈ ગયું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તમને બરોબર સમજાઈ ગયું હશે. ફરી એક વખત હજી એક આનું ઉદાહરણ આપી દઉં છું. જો હો કે 2500 2500. હવે તો વિદ્યાર્થી મિત્રો 1000 નો અંદાજ મેળવવાનો છે, 3 અંક લેવાના, છેલ્લા 3 અંક છે નિશ્ચિત કરો, 500 પૂરા છે. હવે 500 પૂરા છે કેની અંદર આવી જાય, 500 થી 499, એટલે 500 માં આવી જાય છે. યાદ રાખજો આ જે અંકો છે એ પણ એની અંદર જ લઈ લેવાના રહે છે. 500 થી 999 એ પણ આની અંદર જ લઈ લેવાના. બરોબર છે? એટલે અહીંયા 500 પૂરા આપ્યા છે તો એનું આસન મૂલ્ય કેટલું થાય, 1000. તો અહીંયા 2500 છે એટલે 2 ના 2 એમને એમ પાછળના અંકોમાં 3 મીંડા, વત્તા આસન મૂલ્ય કેટલું થતું હતું, 500 નું 1000, એટલે 1000 છે આપણે અહીંયા ઉમેરતા હતા, એટલે 2000 વત્તા 1 એટલે કે ટોટલ કેટલા થઈ ગયા, 3000. એટલા માટે આનું આસન મૂલ્ય થયું આપણા માટે 3000. તો આ થઈ ગયું આપણા માટે નજીકના 10 નો અંદાજ, નજીકના 100 નો અંદાજ અને નજીકના 1000 નો અંદાજ થઈ ગયો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જો તમારે એને ટૂંકમાં લખવું હોય તો જો હું તમને અહીંયા લખી આપું છું કે ટૂંકમાં કેવી રીતના યાદ રાખવાનું કે નજીકના 10 નો, 100 નો અને 1000 નો અંદાજ છે એ કેવી રીતના તમે નક્કી કરી શકો. તો જો નજીકના 100 માટે પેલા 10 નો અંદાજ કહું,
દસ નો અંદાજ માટે શું યાદ રાખવાનું? જો અંક એક બે ત્રણ કે ચાર હોય તો શું થઈ જશે? ઝીરો થઈ જશે. જો પાંચ છ સાત આઠ કે નવ હોય તો શું થઈ જશે? દસ થઈ જશે. સો નો અંદાજ, સોના અંદાજ માટે આપણે શું કરશું? જો આપણે એક થી 49 ની વચ્ચે હોય તો એના માટે આપણે કેવો થઈ જશે? તો કે 00 થઈ જશે. જો 50 થી 99 ની વચ્ચે હોય તો કેવો થઈ જશે? તો કે 100 થઈ જશે. અને 1000 નો અંદાજ લઈએ તો એના માટે આપણે આવું યાદ રાખશું કે એક થી 499 ની વચ્ચે હોય તો એ આંકો 30 થઈ જાય, અને 500 થી 999 ની વચ્ચે હોય તો એનો મૂલ્ય 1000 થઈ જાય. બસ આ સાદું અને સિમ્પલ તરીકે આમ યાદ રાખી લ્યો એટલે તમને અંદાજ મેળવતા આવડી જાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું બેઝિક. હવે આપણે આપણા મેઇન પાર્ટ તરફ આગળ વધીએ, અને હવે આપણે લઈએ છીએ, આપણે શું લઈએ છીએ? તો કે સ્વાધ્યાય 1.3. સામાન્ય બાબત છે સરવાળા અને બાદબાકી. સરવાળા અને બાદબાકી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે હતું સ્વાધ્યાય 1.3. હવે જો બધા દાખલા છે એમાંથી હું એક એક દાખલો ગણાવી દઉં છું, બાકીના તમારે દરેક વિદ્યાર્થીઓ મિત્રોએ પોતાની જાતે ગણી લેવાના રહેશે. પ્રશ્ન પહેલો છે, સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ મેળવો. હવે જો શું કે છે, નીચેનાનો અંદાજ મેળવો. હવે આપણને આમાં એમ કહેવામાં આવ્યું નથી કે તમારે 10 નો અંદાજ મેળવવાનો છે કે 100 નો અંદાજ મેળવવાનો છે કે 1000 નો અંદાજ મેળવવાનો છે. તો એના માટે આપણે શું યાદ કરશું? તો કે એના માટે આપણને જે રકમ આપેલી હોય, જો એ 100 ના અંકમાં આપેલી હોય તો બંને અંદાજ છે 100 ની અંદર મેળવવાના, જો 10 ના અંદાજની આપેલી હોય તો 10 નો અંદાજ મેળવવાનો રહે, જો 1000 ના અંદાજમાં આપેલી હોય તો 1000 માં મેળવવાનો રહે. જેમ કે તમને એક ઉદાહરણ અહીંયા આપેલું છે, પેલું જ હું ગણાવું છું કે 730 વત્તા 998. તો 730 છે એટલે કેવા કહેવાય? 100 કહેવાય. 730, તો 730 નું આપણે અહીંયા આસન મૂલ્ય લખીએ કેટલું થશે? 730 છે એટલે આપણે એના છેલ્લા બે અંક 100 નું અંદાજ મૂલ્ય ગણવાનું છે. આપણે 100 નું અંદાજ મૂલ્ય છે એટલે છેલ્લા બે અંક જોવાના હોય. છેલ્લા બે અંક છે કેટલા છે? 30 છે. હવે 30 છે એ કેની કેની વચ્ચે આવે? 1 થી 49 ની વચ્ચે આવે છે કે પછી 50 થી 99 ની વચ્ચે આવે? તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 1 થી 49 ની વચ્ચે આપણો 30 નો અંક આવી જાય છે. તો 1 થી 49 ની વચ્ચે આવે તો એનું આસન મૂલ્ય કેટલું થતું હતું? તો કે 00 થતું હતું. તો હવે આ બંને અંકોની જગ્યાએ કેટલા મૂકવાના રહીએ? 00 મૂકવાના રહીએ. તો 7 ના 7 એમને એમ પાછળના બે અંક 00. હવે આ 998 ની વાત કરીએ તો 998 નું આસન મૂલ્ય, હવે જો એનું આસન મૂલ્ય ગણીએ તો એમાં પણ કેટલાનું? 100 નું. આમાં 100 નું લીધું હતું એટલે આમાં પણ આપણે કેનું લેવું પડશે? 100 નું જ લેવું પડશે. તો હવે આના માટે 100 નું મૂલ્ય લઈએ તો છેલ્લા બે 98. હવે 98 છે તમને ખબર છે 50 થી 99 ની વચ્ચે આવે છે. 50 થી 99 ની વચ્ચે આવે તો એમાં તમને ખબર જ છે કે એનું આસન મૂલ્ય કેટલું હતું? તો કે 100 હતું. હવે 100 હતું તો હવે આ 900, જો હવે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા ડાયરેક્ટ લખીશ, પણ કેવી રીતના? કે જો 998 છે એટલે 100 અંદાજ મૂલ્ય આવ્યું હતું એટલે આપણને ખબર છે. તો 9 ના 9 એમને પાછળના બે અંક 0, હવે 100 અંદાજ મૂલ્ય આવ્યું હતું એટલે પ્લસ આની અંદર 100 કરીએ એટલે આનું અંદાજ મૂલ્ય કેટલું થઈ જાય? 1000 થઈ જાય. એટલે હું હવે અહીંયા કેટલા લખીશ? 1000. કેટલા લખીશ હું? 1000 થઈ જાય. હવે હવે બસ આનું આપણે શું કરવાનું કીધો છે? સરવાળો કરવાનો કીધો છે. તો બસ હવે આનો આપણે કરી નાખો સરવાળો. તો કેટલો આવશે? 1700.
આ આપણે શું આપી દીધો તો સરવાળો કરવાનો. તો બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તમારે સરવાળા ગણવાના રહે છે. આવડી જાય, એકદમ સરળ જ છે એનું આસન મૂલ્ય મેળવવાનું. હવે જો એમને મૌખિક રીતે તમને એક દાખલો કહી દઉં છું, કયો છે? સી દાખલો છે ઈ. એમાં 12,904 અને વધતા 2,888. હવે આ સરવાળો કરવાનો છે, તો 12,904 નું આસન મૂલ્ય આપણે કેટલાનું મેળવશું? તો કે 1000 નું, કેમ કે આમાં 1000 નો અંક છે, આમાં 1000 નો અંક છે. તો આનું 1000 નું આપણું આસન મૂલ્ય મેળવીએ તો 904 છે. હવે 904 છે એ તમને ખબર હોવી જોઈએ કેની વચ્ચે આવે છે, 1 થી 499 ની વચ્ચે આવે કે પછી 500 થી 999 ની વચ્ચે આવે? તો તમને ખબર છે કે ભાઈ 500 થી 999 ની વચ્ચે આવે છે, એટલે આમાં કેટલા ઉમેરવા પડશે? 1000. તો 12,000 ની અંદર 1000 ઉમેરો એટલે કેટલા થઈ જાય? 13,000. હવે આવી રીતના 2,888. હવે આનો તમે 1000 નો અંદાજ મેળવો તો છેલ્લા 3 અંક 888 એમાં પણ આવી જ રીતના 1000 જ આવશે. તો આની અંદર 2000 ની અંદર 1000 ઉમેરો એટલે કેટલા થઈ જાય? 3000. તો હવે આ બે નો શું કરવાનું દીધો છે? સરવાળો, એટલે આનો સરવાળો થાય 16,000. તો આ વાત છે આપણે સેના માટેની? આસન મૂલ્યના સરવાળા માટેની. હવે બાકીના બે દાખલા વધેલા છે એ તમારે જાતે ગણી લેવાના રહેશે. હવે આવે છે પ્રશ્ન નંબર 2. હવે આમાં જુઓ તો આમાં એવું કીધું છે કે નજીકના 100 ના સ્થાન સુધીનો એક કાચો અંદાજ આપો, તેમજ નજીકના 10 ના સ્થાન સુધીનો કાચો અંદાજ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર 100 નો અંદાજ લઈને પણ દાખલો ગણવાનો છે અને 1000 નો અંદાજ, 10 નો અંદાજ લઈને પણ દાખલો ગણવાનો રહેશે. તો એક દાખલો હું ગણાવું છું, એ રહેશે તમારા માટે બી. 108,734 માઇનસ 47,599. હવે આપણે આમાં એમ કીધું છે કે 100 નો અંદાજ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આને 100 નો અંદાજ લઈશું. હવે 100 નો અંદાજ લઈને દાખલો ગણવાનો છે આપણા માટે. તો પેલા માટે 108,734 માટે 100 નો અંદાજ મેળવો તમે, તો 100 માટે આપણે કેટલા અંક જોવાના? છેલ્લા બે અંક જોવાના રહીએ છીએ. છેલ્લા બે અંક કેટલા છે? તો કે 34 છે. 34 છે એ કેની વચ્ચે આવે? 1 થી 49 ની વચ્ચે આવે કે 50 થી 99 ની વચ્ચે આવે? તો તમને ખબર જ છે કે 34 છે 1 થી 49 ની વચ્ચે આવે. તો 1 થી 49 નું આસન મૂલ્ય હતું 00 હતું. તો 00 હતું મતલબ કે આ બે અંકો કેવા થઈ જાય? 00 થઈ જાય. તો આપણે લખીએ 108,700, બાકીના બે અંક 0. હવે આનો વાત કરીએ તો 47,599. 100 નો અંદાજ જ મેળવવાનો છે આના માટે પણ. છેલ્લા બે અંક 99 છે, તો એના માટે થઈને આપણે શું કરીશું? તો અગાઉ જેમ કરેલો તો હવે આનો અંદાજ તમારે સીધે સીધો તમારે મને કહેવાનો રહીએ તો કેટલો આવશે? તો કે સીધે સીધો 1,100 મૂકી દેવાનો રહીએ, કેમ કે 99 છે એ કેની વચ્ચે આવે? 50 થી 99 ની વચ્ચે આવે છે, એટલે એનો અંદાજ કેટલો થાય? 100 થાય. તો હવે તમને આની ખબર જ છે કે હવે આની અંદર હું સીધે સીધા 100 ઉમેરી દઉં. આ 99 એટલે એને એમ કરી નાખવાના, આપણે 0 કરી નાખવાના, જેનો અંદાજ લેવાનો છે જે બેંકનો એને આપણે 0 કરી દેવાના. પછી આમાં 100 ઉમેરી દઈ એટલે અહીંયા થઈ જશે કેટલા? 600 પૂરા થઈ જાય અને 99 નીકળી જાય. એટલે આને અહીંયા કિંમતને આમ લખાય કે 47,600. શું થાય? 600. હવે આપણે આનું શું કરવાનું છે? બાદબાકી કરવાની કીધી છે, તો કરીએ બાદબાકી આની. 0 0, 7 માંથી 6 જાય 1, 8 માંથી 7 જાય 1, 0 માંથી 4 નો જાય 10, અહીંયા 0, અહીંયા 10, 10 માંથી 4 જાય 6. 61,100. આ છે સેના માટે? 100 નો અંદાજ. હજી આના ને આની અંદર આપણે એવું કીધું કે હવે નજીકના 10 નો અંદાજ મેળવો. તો હવે શું કરશું આપણે? 10 નો અંદાજ મેળવશું. સેના માટેનો? 10 નો અંદાજ. આ જ રકમ માટે વિદ્યાર્થી મિત્રો, આ જ રકમ માટે આપણે 10 નો અંદાજ મેળવવાનો છે. હજી 10 નો અંદાજ મેળવવો હોય તો તમને ખબર જ છે કેટલો અંક જોવાનો? છેલ્લો એક અંક. છેલ્લો એક અંક છે એ કેટલા છે? 4 છે. તો 4 છે તમને ખબર છે કેની વચ્ચે આવે છે? 1 થી 4 ની વચ્ચે આવી જાય.
કે ચાર આવી ગયા છે એટલે એનો અંદાજ કેટલો થાય? તો કે જીરો થાય. હવે જીરો થાય તો એટલા માટે આપણે શું કરી નાખશું, ચાર ની જગ્યાએ જીરો, એટલે આમ થાય 1 0 8 700. હવે ચોગડાની જગ્યાએ શું મૂકી દેવાનું, શૂન્ય, એટલે એ શું થઈ ગયું આપણા માટે નજીકના દશકનો અંદાજ થઈ ગયો. હવે એવી જ રીતના આની અંદર મેળવશું 47,599 માં. હવે 99 માં તમને ખબર જ છે છેલ્લો અંક કેવો છે, જીરો છે, એટલે 9 છે. હવે 9 છે તો 9 નો અંક છે એ કેની અંદર આવે, તો કે 5 થી 9 ની વચ્ચે આવે છે. 5 થી 9 ની વચ્ચે આવે એટલે તમને ખબર જ છે કે એનો અંદાજ કેટલો થાય, 10 થાય. હવે 10 થાય એટલે જોજો વિદ્યાર્થી મિત્રો કેવી રીતના અંક આવે છે, 47,599. હવે અહીંયા 10 થાય છે એટલે આ 599 માં છે, એટલે આપણે અહીંયા શું મૂકીએ છીએ, આનો જીરો કરવાનો. અહીંયા કેટલા ઉમેરવાના રહે છે, 10 ઉમેરવાના રહે છે. કે આને જીરો કરવાનો, એમાં કેટલા ઉમેરવાના, 10 ઉમેરવાના. 10 નો અંદાજ આવતો હતો એટલે 10 ઉમેરો એટલે આ 0, 9 ને 1, 10 ની શૂન વધી પડી 1, એટલે અહીંયા થાય 6, એટલે જવાબ આવશે આવો 47,600. જોજો વિદ્યાર્થી મિત્રો બાજુનો અંક કેમ જીરો થઈ ગયો, કેમ થશે એવો, કેમ કે બાજુમાં અંક ન હતો એટલા માટે થઈને, બરોબર છે. એટલે એનો જવાબ પણ કેટલો આવે છે, 47,600. હવે આનું શું કરવાનું છે આપણા માટે, બાદબાકી. બાદબાકીની પ્રોસેસ જ કરવાની, પ્રોસેસ આપણે અહીંયા જે આપી હોય એ જ કરવાની રહેશે બંને માટે. હવે આની બાદબાકી કરીએ તો 0 ના 0, 3 માંથી 0 નો જાય એટલે 3 ના 3 એમને, 7 માંથી 6 જાય 1, 8 માંથી 7 જાય 1, 0 માંથી 4 નો જાય 10, કો અહીંયા 0, અહીંયા 10, 10 માંથી 4 જાય 6, 61,130. તો આ થયો આપણા માટે શેના માટેનો, તો એ નજીકના 10 નો અંદાજ, અને આ હતો નજીકના 10 નો, આ 100 નો અંદાજ હતો, આ નજીકના 10 નો અંદાજ હતો. તો આવી રીતના પ્રશ્ન નંબર 2 છે એ ગણવાના રહેશે. એના દાખલા છે આપણા માટે કેટલા, તો કે બાકીના 3 દાખલા છે એ તમારે વધે છે. હવે આગળનો બીજો એક છે દાખલો, એમાં છે 3 નંબરનો. હવે એમાં શું કરવાનું કહે છે આપણને, તો કે સામાન્ય નિયમનો ઉપયોગ કરી અને ગુણાકાર કરો. શું કે છે હવે આપણે કરવાનું છે આની અંદર, તો કે ગુણાકાર કરો. હવે અંદાજ મેળવવાનો છે અને ગુણાકાર કરવાનો છે, સીધે સીધો ગુણાકાર કરવાનો નથી. હવે કેવી રીતના કરશું, તો એના માટે હું ડી દાખલો ગણાવું છું વિદ્યાર્થી મિત્રો તમને. 9,250 × 29. હવે તમે આની અંદર તમે અચરજ પામો કે સર આમાં જોઈએ તો 1000 નો અંદાજ મેળવવાનો રહીએ, આમાં જોઈએ તો 10 નો અંદાજ મેળવવાનો રહીએ, તો આમાં નક્કી કેમ કરવું કે સર આમાં 10 નો મેળવવો કે આમાં 10, આમાં 1000 નો મેળવવો, તો નક્કી થાય નહીં. તો આવા સમયે શું કરવાનું, તો બંને માટે અલગ અલગ અંદાજ મેળવવો પડશે. આપણે શું કરીશું, તો કે બંને માટે અલગ અલગ અંદાજ, અથવા તો એક અંદાજ મેળવી લો તોય ચાલે. કેવી રીતના, માની લો કે આપણે એમ કહીએ કે ભાઈ આમાં આપણે કેટલાનો મેળવવો પડશે, 10 નો, તો આમાં પણ આપણે અંદાજ કેવો લઈશું, 10 નો અંદાજ લઈશું. તો 9,250 નું આસન મૂલ્ય ગણીએ, તો આપણે આસન મૂલ્યનું કેટલું ગણીએ, એનું આસન મૂલ્ય થાય 50 છે, એટલે એની અંદર કેટલા ઉમેરવાના રહીએ, છેલ્લા 2 અંકનું જ આપણે આસન મૂલ્ય લઈએ છીએ, 10 નું જ આસન મૂલ્ય લઈએ છીએ, એટલે 10 નું આસન મૂલ્ય લઈએ છીએ, તો 0, 0 એક જ અંક છે, તો 0 નું શું થાય, કાંઈ ન થાય, 0 એટલે 0 જ રહેશે. તો 9,250 એમને એમ રાખીએ અને 29 નું આસન મૂલ્ય લઈએ, તો 29 એટલે 9 છે, તો એનું આસન મૂલ્ય કેટલું થાય, 10, એટલે કે 10, 29 માં 10 એટલે 20 વધે, 20 માં 10 ઉમેરો એટલે કેટલા થાય, 300. તો આ થયું 29 માટેનું. હવે હવે આના માટે જો આ શેની વાત કરીએ, તો કે આપણે આમાં 10 નો હતો એટલે આમાં શેનો 10 નો જ લીધો હતો. હવે જો આપણે એમ વાત કરીએ કે ભાઈ આમાં 4 અંક છે એટલે આમાં 1000 નો અને આમાં 10 નો અંદાજ મૂલ્ય લઈ શકાય એમ છે, તો હવે એના માટેની ચર્ચા કરીએ. તો આની અંદર આપણે 9,250 નું 1000 નું આપણે આસન મૂલ્ય લખીએ છીએ, કેટલાનું, તો એનું 1000 નું આસન મૂલ્ય કેટલા, 1000 નું લેતા હોય એટલે આપણે કેટલા અંક લેવાના, છેલ્લા 3 અંક લેવાના. હવે છેલ્લા 3 અંક લ્યો એટલે કેટલા છે, 250, તો 250 ના કેટલા, તો કે 0 0, તો કે 0 0 0, અને 29 નું
હવે એનું આપણે કેટલું લેવાનું થશે? તો કે એનું તો 1000 નું લઈ શકાય નહીં, તો એનું તો આપણે 10 નું જ આસનનું મૂલ્ય શું કરવું પડશે? લેવું પડશે. તો એટલા માટે થઈ 10 નું એનું આસન મૂલ્ય લઈ તો એ તો ખબર જ છે તમને 30 આવે છે. હવે આનો ગુણાકાર કરી નાખો, આનો ગુણાકાર એ તમારે કરવાનો રહેશે, આનો જે આવે એ જવાબ. તો આવી જ રીતના તમારે શું કરવાના રહેશે, દાખલા નંબર 3 ની અંદર તમારે ગણવાના રહેશે. આ એક ની અંદર જ તમારે આવા અલગ અલગ આસન મૂલ્યો હતા, બાકીના જે બીજા 3 દાખલા છે આની આગળના એમાં તમારે એક જ ધારા આસન મૂલ્ય લેવાના રહેશે. પેલાનું સોનું લ્યો તો બીજાનું સોનું જ લેવાનું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતા તમારે સ્વાધ્યાય 1.3. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? બસ અસ્તુ, હવે આગળના લેક્ચરમાં પછી જોશું.